وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين المنتخبين الأكرمين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. واللعنة الأبدية على أعدائهم ومنكري فضائلهم وغاصبي حقوقهم أجمعين من يوم عداوتهم إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله الكريم في كتابه المبين: بسم الله الرحمن الرحيم، وكل شيء أحصيناه في إمام مبين. صلوات بر محمد وآل محمد. સૌપ્રથમ અલ્લાહનો એહસાન છે, શુક્ર છે પરવરદગારનો, આપણને મજલિસે ઇમામ હુસૈનની અને શહાદતે મૌલા ઇમામ સજ્જાદની મજલિસ કરવાનો તૌફીક અને કરવાનો મોકો મળ્યો છે, જેના બદલામાં આપણે અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતના લાખો આભારી છે, શુક્રગુઝાર છે કે આ નિયમત ઉઝમા આપણા મુકદ્દરમાં આપણી જિંદગીના જે ઉંમરના જે દિવસ છે, જે દિવસના ટાઈમ છે, મિનિટો ને સેકન્ડો પસાર થાય છે, એમાં અમુક મિનિટો અમુક કલાકો આ ફરશિયાઝાના નામથી પણ લખવામાં આવ્યું છે. અહેસાન ખુદાનો. સુરા યાસીન આયત નંબર 12માં ખુદાવંદે આલમ ઇરશાદ ફરમાવે છે, વકુલ્લા શયઇન અહસયનાહુ ફી ઇમામિન મુબીન. દરેક વસ્તુને અમો ભેગું કરી નાખ્યા છે, એકજૂટ કરી નાખ્યા છે, નાખી દીધા છે. ક્યાં? ફી ઇમામે મુબીન. યાની દરેક વસ્તુનો ઇલ્મ ઇમામે મુબીનની અંદર અમો નાખી દીધા છે. વાત ઇખ્તલાફની જે છે કે ઇમામે મુબીનથી શું મુરાદ છે. અમુક લોકો આ આયતને એમ સમજે છે, અમુક લોકો એટલે ગેર શિયા, જે શિયા મુફસ્સરીન છે, મેજોરિટી છે, જે લોકો એમ કહે છે કે આ ઇમામે મુબીન એટલે ઇમામે વક્ત. ઇમામે મુબીન એટલે જે અલ્લાહના નબી પછી જે 12 ઇમામો આવ્યા છે એ લોકોની વાત થઈ રહી છે. અહીંયા ખુદા કહી રહ્યો છે વકુલ્લા શયઇન, કુલ્લા શયઇન એટલે એમ નથી કહેતો ખુદા કે જમીનનો બધે ઇલ્મ, નહીં. કુલ્લા શયઇન, કુલ્લા શયઇન એટલે શું? એટલે જે વસ્તુઓ તમને દેખાય છે એ જિન્નાતો તમને દેખાય છે? નહીં. ફરિશ્તો? નહીં. પ્લેનેટો? નહીં. બીજી વસ્તુઓ? નહીં. તો વકુલ્લા શયઇન એમાં બધું આવી ગયું, યાની જે તમને દેખાય એ, જે ના દેખાય એ, એનો એ ઇલ્મ કેને દઈ દીધો છે? હું ઇમામે મુબીનની અંદર રાખી દીધો છે. આપણે ગણી શકે છે કે કેટલા ઇલ્મ છે ઇમામે મુબીન પાસે? બચ્ચાની આપણે ક્લાસ ગણી શકે છે, 10 સુધી ભણેલો છે, 12 સુધી ભણેલો છે, ભાગ કરેલો છે, ગ્રેજ્યુએશન કરેલો છે, પીએચડી કરેલો છે, આ કરેલું છે, તે કરેલું છે, પણ ઇમામે મુબીનના ઇલ્મને કોઈ થર્મામીટર છે જે આવીને બતાડી શકે કેટલો ઇલ્મ છે ઇમામે મુબીનનો? કુરાનથી જવાબ દો. ખુદા કહે છે જો તમે ચાહો, અગર કોશિશ અગર કરો, બેસી જાઓ બધે ઇન્સાનો અને મારી નિયમતોને ગણવા લાગો, તો તમે મારી નિયમતોને ગણી નથી શકતા. મારી નિયમતોને ગણી નથી શકતા, એટલી છે નિયમતો. લા તઉદ્દુ નિયમત અલ્લાહ. અગર તમે ગણવા ચાહશો તો નહીં શુમાર કરી શકશો. અલ્લાહ એટલી નિયમતો છે, તો ખુદાની નિયમતો આટલી, જેના ખુદાયા દો સવાલ કરો, ખુદાયા શું અમુક નિયમતો એવી છે જે અમને ખબર નથી? તો જવાબ શું આવશે? બિલકુલ, હજારો નિયમતો એવી હશે જેના બારામાં તમને ખબર નથી. અલ્લાહુ અકબર. લ્યાદા નિયમતો જેટલી છે ઇન્સાનોને નથી ખબર, ઉલૂમની ડિગ્રી કેટલી છે એ ક્યાંથી ખબર હશે? ખુદા કહી રહ્યો છે કે અમે બધા ઉલૂમને લાવીને ઇમામે મુબીનમાં ભેગું કરી નાખ્યા છે. સલવાત પડો મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વ આલે મોહમ્મદ. અચ્છા, ઇલ્મ ખાલી જાણવા માટે નથી,
આજે જેમ કે સ્કૂલમાં બચ્ચાઓને ભણાવવામાં આવે છે, સૌથી મોટો ડુંગર ક્યાં છે બચ્ચાઓ? તો યાદ કરશે, માઉન્ટ એવરેસ્ટ. સૌથી લાંબી નદી ક્યાં છે? આ ઇલ્મ છે, આ જર્નલ નોલેજ ઇલ્મ છે, કાંઈ ઇલ્મ નથી. તો ઇલ્મ શું છે? આપણને ઇલ્મ જ નથી ખબર. અલ્લાહુ અકબર. તો ઇલ્મનો પાવર કેટલો છે? ઇલ્મનો પાવર એટલું છે જેનો એક પાવર જનાબે સુલેમાનની ખિદમતમાં બેઠો એક માણસ દેખાડે છે, જેનું નામ હતું આસિફ ઇબ્ને બરખિયા. ઇલ્મનો પાવર હતું. એને કીધા જનાબે સુલેમાન કહે છે, કોણ છે મુલ્કે સબા? મુલ્કે સબા એટલે ક્યાં? યમન. ક્યાં હતા જનાબે સુલેમાન? ફિલિસ્તીન. મુલ્કે સબાથી કોણ છે જે એનો તખત, જેના ઉપર પોતાના હાવભાવની સાથે, પોતાના અમુક લોકોની સાથે બેઠતી હોય છે એ બિલકીસ, એને ઉપાડી લાવે, કોણ છે? જરાક વારમાં. તો કોણ કીધું? કોણ કીધું? કાલા, કુરાન ફરમાવે છે, વમન ઇન્દહુ ઇલ્મુ મિનલ કિતાબ. ઈ બોલ્યો જેના પાસે કિતાબમાંથી જરાક ઇલ્મ હતો. ઈ બોલ્યું શું? અના આતીકા કબલા અન તકુમ કબલા અન યરતદ્દ તરફુક, લાવી દઈશ તમારા પાસે. એના પહેલે દાસ્તાન બયાન કરે છે કુરાન. એક માણસ બીજો બોલ્યો, કાલા ફરી તું મેનલ જીન જીન બોલ્યો, એ ફરી બોલ્યો. શું બોલે છે? અના આતીકા કબલા અન તકુમ મિન મકામિક, લાવીશ, હું મારા પાસે તાકાત છે એટલે હું જીન છું, મારા પાસે આટલું ઇલ્મ છે, હું લઈ આવીશ વાંથી તખત. કેટલી વારમાં? જેટલી વારમાં તમે તમારી જગ્યાથી ઊભા થશો ને બેસો, તમારી જગ્યાથી ઊભા થશો હું લાવી દઈશ. અલ્લાહ અકબર. ઇલ્મ, ઇલ્મ, ઇલ્મ કેટલું પાવર હોય છે. એક જગ્યા ઉપર લઈ જવા ચાહું છું કે ઇમામો પાસે કેટલા ઇલ્મ હતા અને ઇમામે સજ્જાદ પાસે એટલા ઇલ્મ હતા તોય શું થયું એ અર્થ કરવા ચાહું છું. ઇફરીત કહે છે, મારા પાસે ઇલ્મ છે, હું લાવીશ અહીંયા એટલી વારમાં કે તમે બસ તમારી જગ્યાથી ઊભા થશો લઈ આવીશ. અલ્લાહ અકબર. ના, આપણે તખતની વાત ના કરીએ, એક કાગળિયાની વાત કરીએ. શું? એક કાગળિયો કે જેનું એક ગ્રામે વજન નહીં રાખે, આપણે 10 ગ્રામ વજન રાખીએ, એ લઈ આવો તમે, કોણ લાવી શકશે? ક્યાં તખ્તની વાતો! હું કહું તમને પાણી લઈ આવો નહેર ફરાતથી, કોણ લાવશે? અહીંયા તખ્તની વાતો થાય છે. તખ્ત એટલે આ મિંબરથી બારે જેના ઉપર લોકો બેઠા હોય છે, બાદશાહો સાથે મુશીરો બેઠા હોય છે. અલ્લાહ અકબર. ક્યાંથી લાવવાની વાત હતી? યમનથી. ઇફરીત શું બોલે છે? તમે તમારી જગ્યાથી ઊભા થશો લાવીશ. કુરાન કહે છે, આગળ વધે છે આ દાસ્તાનને બતાડતા, કુરાન ફરમાવે છે, કાલા વમન ઇન્દહુ ઇલ્મુ મિનલ કિતાબ. એના પછી એક એવો માણસ બોલે છે જેના પાસે કિતાબમાંથી જરાક ઇલ્મ હતો. ઈ શું બોલે છે? અના આતીક કબલા યરતદ્દ તરફુક, લાવીશ તમારા પાસે કેટલી કેટલી વારમાં? અહીંયા કી તમે તમારી આંખને બંધ કરો, બસ બંધ કરો ને ખોલો, ઊભો થવાની જરૂરત નથી, બંધ કરો ને ખોલો, લઈ આવીશ. શું શું હતું? આ ઇલ્મ હતો. આ ઇલ્મ કેટલું હતું? ઇમામે સાદિક અલે સલાતુ વસલામથી પૂછવામાં આવ્યું. સલવાત પડતો મોહમ્મદ વાલી, અલ્લાહુમ્મ સલ્લી અલા મોહમ્મદ વાલી. કેટલું હતું આ ઇલ્મ? કુરાન શું કહે છે? ઇલ્મુ મિનલ કિતાબ. તમે ખાલી કુરાન વાંચો, અગર હદીસ ઉપર જેને ઇન્ટરેસ્ટ, દુનિયા વાળોને કહું છું, જેને હદીસ ઉપર, આઈમાની વાતો ઉપર જો ભરોસો ના હોય તો ખાલી કુરાન વાંચો. અહલે બૈતની ઇલ્મની ફઝીલતનો દરિયો ત્યાંથી જ તમને સમજમાં આવી જશે. કુરાન કહે છે આસિફ ઇબ્ને બરખિયાના બારામાં, કાલા વમન ઇન્દહુ ઇલ્મુ મિનલ કિતાબ, ઈ બોલ્યો જેના પાસે કિતાબમાંથી જરાક ઇલ્મ હતો. અને જ્યારે મૌલા અલીની વાત આવે છે અને રસૂલને કુફાર નબી નહોતા માનતા, તો કુરાનની આયત નાઝિલ થઈ. શું? એ નબી, એ લોકો તમને લસ્તા મુરસલા, એ લોકો તમને રસૂલ નથી માનતા. કુલ કફા બિલ્લાહે શહીદમ બૈની વ બૈનકુમ વમન ઇન્દહુ ઇલ્મુલ કિતાબ, કાફી છે તમારી રિસાલતની ગવાહી માટે ખુદા, અને ઈ કાફી છે જેના પાસે આખી કિતાબનો ઇલ્મ છે. સલવાત પડ દો મોહમ્મદ વાલી મોહમ્મદ ઉપર, અલ્લાહુમ્મ સલ્લી અલા મોહમ્મદ વાલી. કોણ છે એ આખી કિતાબનો ઇલ્મ? કેના પાસે છે જે અલ્લાહની સાથે રિસાલતની ગવાહી દઈ શકે છે? મૌલાએ કાયનાત. અલ્લાહુ અકબર. એટલા ઇલ્મ હતા ઇમામે સજ્જાદ અલી સલાત વ સલામ પાછે. સલવાત પડતો મોહમ્મદ વાલે મોહમ્મદ પર, અલ્લાહુમ્મ સલ્લી અલા મોહમ્મદ વાલે મોહમ્મદ. ચોથા ઇમામની આજે શહાદતની રાત છે, મજલિસ છે ગમની, લિહાઝા આપની જાત ઉપર આવી ગયો. ઇલ્મ કેટલો હતો ઇમામ પાસે? મૌલા અલીથી ઓછો હતો? નહીં. તો આપનો ઇલ્મ વખણાય છે? બેશક. આપ કેવી કેવી સિચ્યુએશનમાં હતા? ઇમામની સિચ્યુએશન શું છે તમને પહેલે સિચ્યુએશન સમજાવી દઉં. વિસ્તારથી શું થઈ રહ્યું છે? ઇમામ ઘરમાં છે કરબલા પછી,
કોઈથી મુલાકાતે લેવા બારે નથી જતા, નમાઝે નથી પઢાવી શકતા, ખુતબાએ નથી દઈ શકતા, બારે લોકોથી મુલાકાતે નથી લઈ શકતા. બીજું કોઈ એવો કામ એ નથી કરી શકતા જે તબલીગ ઇસ્લામનો હોય. બંધ, બધું બંધ. તો શું કરે છે ઇમામ? ઘરમાં છે. અલ્લાહુ અકબર. ઇમામના જિંદગીમાં, ઇમામની જિંદગીમાં ઇમામની દુઆઓ અરબમાં ફેલાઈ ગઈ હતી, મદીનામાં ફેલાઈ ગઈ હતી ઇમામની જિંદગીમાં. હવે એ દુઆઓ ને ઇમામના તરફથી જે આપણા પાસે સહીફે સજ્જાદી આવ્યું છે એ કેટલી ઇમ્પોર્ટન્ટ છે તમને બતાડું. આયતુલ્લાહ તબાતબાઈ મરહૂમ મુફસ્સિરે તફસીરે અલ મિઝાન, એની જિંદગીને હિસ્ટોરમાં લખેલું છે. એક માણસ ફ્રાન્સથી આવે છે, યુરોપથી આવે છે મુલાકાત લેવા, કે શિયાઓના મોટા કોણ છે, ઇન્ટરવ્યૂ કે જી વાતો કરવા માટે આવે છે. વાતો કરતા કરતા એક મશહૂર જુમલો જે હતો, અગાય તબાતબાઈ પૂછે છે, અમે જ્યારે દુનિયાથી થાકી જાય, અમારું દિલ જ્યારે રોવા લાગે, અમે જ્યારે દુનિયાથી નર્વસ થઈ જાય, તો ખુદાથી લો લગાડીને અમુક દુઆઓ વાંચીને રડીને અમારા દિલને હલકું કરી નાખે છે. તમારી જિંદગીમાં જો એવું થતું હોય તો તમે શું કરો છો? જવાબ સાંભળશો. ફેલસૂફના નામ લખેલું છે મારા પાસે, એ ફલસફીના. એ માણસ બોલે છે કે હું, એ તમે જી કરતા હશો, જી દુઆ પડતા હશો, હું તો સહીફા સજ્જાદિયા વાંચું છું. અલ્લાહુ અકબર. મારા પાસે આ જો સહીફા સજ્જાદિયા છે ટ્રાન્સલેશનની સાથે, અને હું આનો મુતાલા કરું છું અને આની દુઆઓ પડું છું, અને એટલી સરસ દુઆઓ છે કે જે દુનિયામાં કોઈ જગ્યા ઉપર મળતી નથી. અલ્લાહુ અકબર. એક અહેલે સુન્નત મોટો આલેમ દીન જામિયતુલ અઝહરનો લગભગ બાની નો જુમલો હતો, શિયા લોકો પાસે જે અકીદો છે એ ઇમામે અલીની દેન છે, જે દુઆઓ માંગવાનો સલીકો છે એ ઇમામે સજ્જાદની દેન છે. સલવાત પડ દો આપની અઝમત ઉપર. ઇમામે સજ્જાદ પોતાની ઇમામતનો, ઇમામતની મેન્ટેલિટી, ઇમામતની ફિક્ર, ઇમામતની થિંકિંગ, અલ્લાહુ અકબર, બહુ ઉચ્ચ કોટીની હતી એ બધું. પણ જિંદગી જ્યારે એટલી દુશ્વાર થઈ જાય, તમે વાતો એ ના કરી શકો, દુશ્મનનો જાસૂસ તમારા ઘર સુધી હોય, ઘરની અંદર સુધી હોય, તો તમે શું કરી શકો છો? બાબાના ઇંતેકામ લેવાની વાત તો ભૂલી જાઓ. કેમ કે ભાઈ શહીદ થઈ ગયા, બાબા શહીદ થઈ ગયા, ચાચા, બધું કુટુંબ શહીદ થઈ ગયો, વફાદાર શહીદ થઈ ગયા, એકલા ઇમામ છે, દીકરો છે ઘરમાં, શું કરી રહ્યા છે? અલ્લાહુ અકબર. આંસુઓને મૌલા ઇમામે સજ્જાદ પાણી આવે, તબલીગ હતી આ, શું હતું? આવા વાળા જમાનાઓમાં લોકોને બતાડવા માટે કે હું જે રડતો હતો, ખાલી રડતો નહોતો, એ ઇમામનો એહતેજાજ હતો. શું હતો? ઝાલિમના ખિલાફે જ્યારે બોલવું ગુના થઈ જાય છે, તો અમુક એવા કામ કરવા જોઈએ જેના થકી ખબર પડે કે તમે ઝાલિમના કામોથી રાજી. ઇમામે સજ્જાદ રોતા હતા. ને એ રોવું ખાલી રોવાનો કામ નહોતું ઇમામનો, એ રોવાથી મેસેજ દેતા હતા. પાણી આવે તો રોવે, ખાવાનું આવે તો રોવે, બાજારમાં ગોશ્ત જોઈને રોવે, બાજારમાં નીકળે તો રોવે, કોઈની શાદી થતા જોવે તો રોવે, અલ્લાહુ અકબર, કોઈને મરતા જોવે તો રોવે, કોઈની મૈયત જાતા જોવે તો રોવે. યાની શું હતું આ બધું? મેસાજ લ્યો, મેસાજ, પૈગામ લ્યો. શું કામ રડી રહ્યો છો? અલ્લાહ, કરબલાની યાદ બધેને. એ જ કારણ હતો કે દુનિયાને ખબર પડી ગઈ, શામમાં હતા શામવાળાઓને ખબર પડી ગઈ, શામથી રહ્યા થઈને મદીનામાં આવ્યા, મદીનામાં એહતેજાજ માટે, ખૂને ઇમામ હુસૈનના ઇંતકામ માટે જે લોકો ઉભા થયા, બહુ વધારે લોકો, જેને થકી યઝીદ આવીને શું કરે છે મદીના ઉપર, વાકે હર્રા અહીંયાથી ચાલુ થાય છે. વાકે હર્રા એટલે મદીનાથી બહાર એક જગ્યા હતી, એક ચટાન હતી પથ્થર પાણાની, જેનું નામ હતું હર્રા. ઈ મદીનાનો વાકયો છે. શું થયું વાકય હર્રામાં? સન 63 હિજરીમાં જ્યારે મદીનાના લોકો ધીમે ધીમે ઉભા થવા લાગ્યા યઝીદની હુકુમતના ખિલાફે, અબ્દુલ્લાહ ઇબ્ને ઉમરના હિમાયતમાં અને ઇમામ હુસૈનના ઇંતકામ લેવા માટે અને યઝીદના ખિલાફે, શું થયું? યઝીદ શામથી અફવાજ મોકલાવે છે, જેટલા છે બધાને મારી નાખો. ને આ ઇંતકામમાં, આ ઇન્કલાબમાં, આ લોકોમાં ઇમામે સજ્જાદ સામેલ નહોતા. લોકો આવીને કીધા, અમે તમારા બાબાના ઇંતકામ લેવા માટે ઊભા થાય છે. ઇમામે સજ્જાદ જાણતા હતા આ લોકોના હશર શું થશે, આ લોકોના સાથે સામેલ ના થયા.
ઘરમાં જ બેઠા રહ્યા. અલ્લાહુ અકબર. મૌલાને ખબર હતી આ ઇંતકામ કેને લેવું છે ને ક્યાં લેવું છે, તમારા કામ નથી, આ મુખ્તારનું કામ છે. અલ્લાહુ અકબર. ઇમામ ઘરમાં બેઠા, આ લોકોને સાથ નથી દેતા. શું થયું? યઝીદનો ફોજ આવ્યો, 80 રસૂલના સહાબીઓ. કેટલા? 80 રસૂલના સહાબીઓને, રસૂલ અલ્લાહના જમાનામાં રસૂલના સહાબીઓને મારી નાખે છે. 700 હાફિઝે કુરાનને મારી નાખે છે. ઘરોને બારી નાખે છે, લોકોના માલ લૂંટી લે છે, આમ જ કતલ કરી નાખે છે, માલ લૂંટી લે છે. અહીંયા સુધી કે નાજાયઝ બચ્ચાઓની તાદાદ ઈ વર્ષે આટલી હતી, લોકો હેરાન છે. યાની શું? યાની લોકો કહેવામાં આવ્યું હતું એ મારા લશ્કર માટે મદીના હલાલ છે, જી કરે. એ લૂંટવા વાળોમાં જોધા બિનતે અશાસે પણ હતી, એમાં હસનને જે ઝહેર દેવા વાળી બાયડી હતી એના ઘરે લૂંટી લીધા. પણ એમામે સજ્જાદના ઘર સેફ હતા. અને ખાલી એમામે સજ્જાદ એકલા નહીં, બલકે એમામે સજ્જાદના ઘરમાં જો આસપડોશના લોકો આવીને પનાહ લેતા હતા એ બચી ગયા. કેટલા હતા ખબર છે તમને? કહું હવે અહીંયા સુધી આવી ગયા તો હવે મારા ટોપિકને અહીંયા સુધી લઈ આવું છું. એમામે સજ્જાદની ફઝીલત કેટલી છે? એક ફઝીલત બયાન કરીને આ વાત ઉપર આવું કે ઇમામનું કામ શું હતું. ઇન્સાન દુનિયા પછવાડે ખોવાઈ જાય ને આખિરતને ભૂલી જાય, એ આવીને દર્શ લે ચોથા ઇમામથી, કે જે એટલી ઇબાદત કરે છે. ઇમામે મોહમ્મદે બાકર અલે સલાત વસલામ ફરમાવે છે, સલવાત પડતો મોહમ્મદ વાલે, અલ્લાહુમ્મ સલ્લી અલા મોહમ્મદ વઆલે મોહમ્મદ, ફરમાવે છે મારા બાપા અગર કોઈ નિયમત એમને મળતી હતી, કોઈ પણ નિયમત, તો એ સજદા કરતા હતા. અલ્લાહ અકબર. કોઈ મુશ્કેલથી બહાર આવી જતા હતા તો સજદા કરતા હતા. બે ભાઈઓ જે બાજતા હતા એ લોકોમાં સુલા કરાવે છે, દોસ્તી કરાવે છે, એ નિયમત મળે છે તો સજદા કરતા હતા. અલ્લાહ અકબર. નમાઝ ખતમ થઈ જતી હતી તો સજદા કરતા હતા. એ બધું શું છે? યાની દરેક વાતમાં સજદો. અને સજદો કેટલો લાંબો, રૂકુ કેટલું લાંબુ. અલ્લાહ. આપણા એક આયતુલ્લાહ હતા જે સજદામાં દુઆ અબુ હમઝા સુમાલી પડતા હતા. આયતુલ્લાહ અને દુનિયાના નોર્મલ માણસની હાલત એ છે, તો ઇમામે સજ્જાદની ઇબાદત કેવી હશે? જરા લાગે આયતુલ્લાહને સૈયદુ સાજિદીન કહેવામાં નથી આવ્યું, તો ઇમામે સજ્જાદનો સજદો કેટલું મોટું હશે, કેટલો લાંબો હશે અને કેટલી ઇબાદત હશે. અલ્લાહ અકબર. પણ એક વાત કહેવા ચાહું છું, ઇમામે સજ્જાદ જો ઇબાદતમાં આટલી આગળ હતા અને ઝૈનુલ આબિદીન કહેવામાં આવ્યું, સૈયદુ સાજિદીન કહેવામાં આવ્યું, સજદા કરવા વાળોનો સરદાર, ઇબાદતની શોભા, એ બધું જે કહેવામાં આવ્યું ને, એનો અર્થ એ નથી કે એક માણસ છે, આપણે જો હું મૌલવી થઈ જાઉં તો મારું કામ ખાલી મૌલાનાનું છે, હું બીજા કામ સુધી પૂગી નહીં શકું. તમે બિઝનેસમેન થઈ જાઓ તો તમારું કામ બિઝનેસને છે, મૌલાનાના કામ સુધી નહીં આવી શકો. આ શું છે? આને કહે છે ગફલત. જો હું ખાલી માલે દુનિયા પછવાડે જાઉં ને દીનને ભૂલી જાઉં, ગફલત છે. હું ખાલી મારી ફેમિલીને જોઉં, પાડોશીઓને ના જોઉં, ગરીબો યતીમોને ના જોઉં, આને કહે છે ગફલત. ઇમામે સજ્જાદ અલી સલાત વસલામ પોતાના જમાનામાં જેટલા મોટા આબિદ હતા, જેટલા મોટા સાજિદ હતા ને, એટલા મોટા બેવાઓ યતીમો અને ફકીરોના ધ્યાન રાખવા વાળા હતા. મશહૂર રાતના સન્નાટામાં રોટલીઓ લઈને ખાંબા ઉપર રાખીને નીકળી જતા હતા અને માથું સંતાડીને ચહેરા છુપાવીને ગરીબોને રોટલીઓ તકસીમ કરતા હતા. કેટલા દિવસ? એમ ના લાગજો કે મૌલા ઇમામે સજ્જાદની પુશ્ત બહુ જખમી હતી, બહુ દુર્રાને તાઝિયાનાને કોડા મારવામાં આવ્યા હતા, જેના થકી ઇમામની પુશ્ત બહુ જખમી હતી, તો એક બે દિવસ કહી રહ્યા છે. નહીં, વર્ષો સુધી ઇમામનો આજ જ કામ. આપણે બહુ મહેનત કરશું તો બે દિવસ કરશું, બે મહિના કરશું. એમાં આનાથી અહીંયાથી આપણને દર્શ લેવું છે કે ઇન્સાન ખાલી નમાઝ નથી, ઇન્સાન ખાલી ઇબાદત નથી. જેટલી સારી ઇમામે સજ્જાદ નમાઝ પડતા હતા એટલું સારું હજ કરતા હતા, જેટલા સારા હજ કરતા હતા ઇમામે સજ્જાદ એટલી સારી ગરીબોની મદદ કરતા હતા. અલ્લાહુ અકબર. અને મદદ કેવી, મદદ કેવી, અને એ મદદના બારામાં અર્જ કરી દો. કેવી મદદ? જાણ કરાવે કે હું છું મદદ કરવા વાળો? નહીં. ઇમામે સજ્જાદના મોઢા શું છે? મોઢા ઉપર પડદો છે, કોઈ જોઈએ ના શકે. રાતના જ્યારે નીકળે એ ઘરમાંથી, તો રોટલીઓથી ભરેલી ગઠડી એના પાસે હોય ને એ બધાને દેતા જાય. લોકોની આટલી આદત પડી ગઈ હતી ગરીબોને,
કે લોકો જાણી ગયા હતા કે બસ ટાઈમ થઈ ગયો છે ને દેવાવાળો આવી રહ્યો છે. આ કોણ છે? ઇમામે સજ્જાદ. અલ્લાહ અકબર. બતાડતા નથી. પૂછો ઇમામે સજ્જાદને, ચહેરા કેમ સંતાડેલા છો? તમે તો ઇમામ છો, શું જરૂરત છે? ના, હું એ ઝિલ્લત કે જે લેવાવાળાઓના મોઢા ઉપર આવે છે એ જોવા નથી ચાહતો. લહેધર રિવાયત છે કે જ્યારે કોઈ ફકીરને દીયો ને તો એના ચહેરા ઉપર નજર ના કરો. અને આ રિવાયત છે ઇમામે રઝા અલી સલાતો સલામ જ્યારે દીએ છે ને તો ફકીરના ચહેરાને નથી જોતા, મોઢો ફરાવીને દીએ છે. આ શું છે? આ બધું દર્સ છે આપણા માટે. તો ફકીરની મદદ જેટલી ઇબાદતમાં એટલી આગળ છે ઇમામે સજ્જાદ, એટલા ફકીરની મદદમાં આગળ છે. જનાબે મૂસા અલ્લાહ સાથે વાતો કરી રહ્યા હતા. ખુદા કહે છે, મૂસા હું તારા ઘરે આવીશ તો શું દઈશ મને? જુમલા સાંભળજો, મુકાલેમાં ખુદા અને જનાબે મૂસામાં છે. જનાબ મૂસા તાજુબમાં, ખુદા આ તો મુમકિન જ નથી, આ તો પોસિબલ નથી, તારા પાસે શરીર નથી, શરીરનો કોઈ અંગ તારા પાસે નહીં, તું મારા ઘર કેવી રીતે આવશે? ખુદા કહે છે, મૂસા બરાબર કીધો, પણ હું તને સમજાવવા ચાહું છું, જે ફકીર માંગવા વાળો જે તારા ઘર આવે છે ને એને ફકીર ના સમજે, એને એમ સમજે કે અલ્લાહના કુટુંબ વાળો આવ્યો છે લેવા માટે, મારા કુટુંબના માણસ સમજીને એને દઈ દેજે. સલવાત પડો મોહમ્મદ વાલી મોહમ્મદ ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વાલી. યાની શું કહેવામાં આવ્યું છે કે જે ફકીર છે, ઇમામ લોકો એટલા દઈ રહ્યા હતા, પૂછવામાં આવ્યું મૌલાને, મૌલાને પૂછવામાં આવ્યું ઇમામે સજ્જાદને, મૌલા એટલું દીયો છો તમે ગરીબો ફકીરોને? વાકે હર્રા પછી સૌથી વધારે, સેંકડો સૌથી વધારે ઘર કુટુંબ વાળાઓની પરવરિશ ઇમામે સજ્જાદ કરતા હતા. બહુ મોટી વાત છે. કેટલા દિવસ સુધી? તારીખ નથી લગતી. પરવરિશ ઇમામે સજ્જાદ કરતા હતા, એ લોકોને પાડતા હતા, ઘરથી ઘરમાં રાખીને જવાબ દો. ને એ લોકોથી કિતાબમાં લખેલું છે, જનાબે શેખ અબ્બાસ કુમ્મી લખે છે, એ લખે છે કે ઇમામે સજ્જાદ જે લોકોને દેતા હતા ને, એ લોકો એટલા રાજી હતા કે એ લોકોના મોઢાનો જુમલો હતો કે અમે અમારા દિલ અમારા ઘરમાં જેટલા રાજી નહોતા. અલ્લાહુ અકબર. યકીન, યાની ફકીરોને આવા પછી દેવું બીજી વાત છે, ફકીરોના પાસે જઈને દેવું આ ઇમામનું કામ છે, ફકીરોને ઘરમાં બોલાવીને દેવું ને પાડવું આ તો બહુ મોટી વાત છે, આ તો બહુ મોટી વાત છે. ને એ લોકોનું કહેવું કે અમે જેટલા સંતુષ્ટ અમારા ઘરમાં ન હતા એટલા ઇમામે ઝૈનુલ આબિદીન ઇમામે સજ્જાદના ઘરમાં આવીને અમને મજા આવી. અલ્લાહ અકબર. આ કારણ શું હતું? યાની ફકીરના ચહેરા ઉપર જલાલતનો આસાર ના આવવા દો, એવી રીતે મદદ કરો કે એને જલીલ ના કરો એને. આજે શું થાય છે? ચાર ડબલા તેલના, પાંચ કિલા શકરના, અને એક ડબલા જો આપણે કંઈક દઈને આવે એક ગુની ચાવલની, તો આપણે શું કરીએ છે? ટ્રસ્ટનો બોર્ડ લગાડી લઈએ છીએ, ફોટા પાડીને સોશિયલ મીડિયા ઉપર પ્રચાર કરી દઈએ છીએ. આ ગરીબ ગરીબની ઇજ્જત છે, એ ઇજ્જતનો ખ્યાલ રાખવું જોઈએ. જો ખુદા માટે કરી રહ્યા છો, અલ્લાહુ અકબર, જો ખુદા માટે કરી રહ્યા છો તો આની જરૂરત નથી. બોર્ડ લગાડો છો, મોઢા સંતાડીને ઇમામ દઈ રહ્યા છો, શું કામ? પૂછો તાકી સામે વાળા જલીલ ના થાય. અલ્લાહુ અકબર. આ શું છે? આ છે ફલાણી જમાતની તરફ, આ ફલાણો મોમેન તરફ, આ શું છે? આ ફલાણા ટ્રસ્ટ તરફથી છે. ઇમામે સજ્જાદને પૂછવામાં આવ્યું, મૌલા એટલી મદદ કરો છો કેવી રીતે? જુમલા સાંભળજો, મૌલા ફરમાવે છે કેટલા સારા છે આ લોકો, આ લોકો આ જુમલા લઈ જાજો ને ઘરમાં લખજો ઇન્શાલ્લાહ, આ લોકો કેટલા સારા છે. મારા ફના થવા વાળા માલને લઈને બાકી રહેવા વાળો માલથી બદલી દે છે ને એના બદલામાં કંઈ માંગતા નથી. અલ્લાહુ અકબર. તમે આજે કોઈને કહો કે મને પૈસા અહીંયાથી અમેરિકા ટ્રાન્સફર કરવું છે, ફ્રાન્સ ટ્રાન્સફર કરવું છે, ટ્રાન્સફર કરવાનો કેટલો પૈસો આવશે? એક યુરો પછવાડે, એક ડોલર પછવાડે. ઇમામ સજ્જાદ ફરમાવે છે, આ લોકો ફાની થવાવાળો માળ, જે માળ અહીંયા ખતમ થવાનો છે, એ માલ લઈને બાકી રહેવા માળ રહેવાવાળો માલમાં ટ્રાન્સફર કરીને મને દઈ દે છે અને એના બદલીમાં કંઈ માંગતા નથી. કેટલા સારા છે. અલ્લાહ અકબર. ને એ જે જેની મદદ કરતા હતા ઇમામ કે છે, આ લોકો બહુ સારા છે, આ લોકોના હાથમાં દીયો યકીન થઈ જાય છે પહોંચી ગયો ખુદા તરફથી, ખુદાના હાથમાં પહોંચી ગયો, આ લોકોના હાથમાં દિયો ને દિલમાં યકીન કરી લ્યો પહોંચી ગયો ખુદાના હાથમાં. સલવાત પડો મોહમ્મદ વાલી મોહમ્મદ ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વાલી મોહમ્મદ.
યાની શું, યાની વિલાદત ઇમામે સજ્જાદ અલી સલાત વસલામ જે પાંચ શાબાન માંથી એમાં જે અમુક પોઈન્ટ બયાન કર્યું હતું એ એકદમ અડતો નથી, વાં જાતો નથી. એક અલગથી વાત અર્જ કરું છું, શું જેટલી ઇબાદત મશહૂર હતી ઇમામે સજ્જાદની, જેટલા સજદા મશહૂર હતા ચોથા ઇમામના, એટલી સખાવત મશહૂર હતી. અલ્લાહુ અકબર. યતીમોની પરવરિશ એટલી મશહૂર હતી ઇમામે સજ્જાદની, એટલી પરવરિશ કરતા હતા. હવે એક માણસ હતો જેનું નામ હતો, જે રહેવા વાળો બલ્ખનો હતો. બલ્ખ અફઘાનિસ્તાનનું એક શહેર છે. એ દર વર્ષે હજ કરવા જાય ને હજ કરીને મદીના આવે, રોઝે રસૂલની ઝિયારત કરે, કબરે રસૂલની ઝિયારત કરવા પછી ઇમામે વક્તની મુલાકાત માટે આવે, ઇમામે સજ્જાદ પાસે આવે. અને જ્યારે આવે હાલો ચાલ પૂછીને ઇમામને અમુક કદો તોહફા દઈને પાછો ચાલ્યો. ઇમામ પાસે બેસવાની વાત નથી કે હું બેઠો રહું ને અહીંયા જ ઘર બનાવી લઉં, નહીં. જે લોકો અરબઈનમાં જાય છે, જે લોકો ઝિયારતમાં જાય છે, જાઓ દર વર્ષે. ઓલમાએ જેને કહે છે આપણે માનવિયત કહી શકીએ છીએ, લોકોને મારેફત વાળા ઓલમા કહે છે, રોઝા પાસે કરબલામાં જઈને વધારે દિવસો પસાર ના કરો, મસ્જિદ જઈને વધારે દિવસો પસાર ના કરો, વાં રહેવાનું કામ ના કરો. શું કામ? વાં રહેવાથી એની અહેમિયત ઓછી થઈ જશે, તમારા દિલમાં માન ઓછો થઈ જશે. જાઓ અને ઝિયારત કરો, બે દિવસ ત્રણ દિવસ મહેમાન નવાજી હોય છે, પછી ચાલ્યા જાઓ, તાકી તમારા દિલમાં તડપ બાકી રહે. આવે છે ચાહવા વાળો, મૌલાથી મુલાકાત કરે છે, હાલચાલ પૂછે છે, તોફા દે છે, ચાલું જાય છે, બીજું કઈ નહીં. એક વર્ષ એવો આવ્યો, તોફો દઈને ઘરે જાય છે તો બાયડી પૂછે છે, એટલા વર્ષથી તારા તારા ઇમામની મુલાકાત માટે જાય છે, તારા ઇમામ તને કઈ નથી દેતા, તું દર વર્ષે કદો લઈ જાય છે, તોફો લઈ જાય છે. તાનો હતો, શું હતો? દિલમાં ચૂવી ગયું, કૂચી ગયું, દિલમાં દુખાવ થયું, પણ કંઈ બોયલો ના બિચારો. ઇમામની મોહબ્બતમાં એક શબ્દ ના બોલ્યો, ખામોશ રહ્યો. આવતા વર્ષે એ જ્યારે ગયો ઝિયારત, હજ કરવા પછી મદીના આવે છે, રોઝે રસૂલની ઝિયારત કરવા પછી, કબરે રસૂલની ઝિયારત કરવા પછી મૌલા ઇમામ સજ્જાદથી મુલાકાત કરે છે, તો ઇમામ સજ્જાદ કહે છે, બેસ ઘરમાં, આપણે સાથે જમશું આજે. તો તોફો દે છે, બધું હાલચાલ પૂછો, પછી જમવાનો ટાઈમ આવે છે, જમી લઈએ છે. હવે હાથ ધોવા માટે ઇમામે સજ્જાદ કૂજો ઉપાડે છે, સામે તસ્ત આવી જાય છે. આજનો જમાનો નથી, તમે ઊભા થાઓ ને જઈને અબધ તમે ક્યાં હાથ ધુલો, વોશ બેસનમાં હાથ ધુલી નાખો, એવું નથી. આગલા જમાનામાં બાદશાહો ને એવી રિવાજ હતી કે તસ્ત લાવવામાં આવતું હતું ને એમાં તમે હાથ ધુલી નાખો. ઇમામે સજ્જાદ પાણી ઉપાડે છે કે તું હાથ ધુલી લે. મહેમાન કહે છે, મૌલા ના, એ તો નહીં થઈ શકે, તમે હાથ ધુલો, હું હાથ ધોરાવીશ. મૌલા કહે છે, નહીં, તું મહેમાન છે ને હું મેઝબાન. મૌલા કહે છે, ભલે, તમે ઇમામે વક્ત છો, હું હાથ ધોરાવીશ. હાથમાં પાણી લઈને મૌલાના હાથ ધોરાવે છે. મૌલા હાથ ધૂલી રહ્યા છે. 30% એક તહાઈ, ઉર્દુમાં કહે છે એક તિહાઈ, 30% જ્યારે પાણી ભરાઈ જાય છે તો ઇમામ એને પૂછે છે, શું છે અહીંયા પાણી, આમાં તસ્તમાં શું છે? તો બલ્ખથી આવા વાળો મોમિન, દર વર્ષે ઝિયારત કરવા વાળો, તોફો દેવા વાળો, એ કહે છે, મૌલા પાણી છે. મૌલા કહે છે, મને તો સુર્ખ યાકૂત દેખાય છે, ગોરની સાથે જો તો જ્યારે જોવે છે તો સાચો. મૌલા આ તો સાચે સુર્ખ યાકૂત છે, આ તો પાણીમાં. પાછો હાથ ધોલાવે છે, પાણી નાખ. પાણી નાખે છે, 60% પાણી ભરાઈ ગયું જ્યારે, તો ઇમામે સજ્જાદ પાછો પૂછે છે, શું દેખાય છે તને? મૌલા પાણી છે, ગોરથી જો. જ્યારે એ ગોરથી, મૌલા કહે છે, મને તો આમાં સબ્ઝ ઝુમરદ દેખાય છે. જ્યારે જોયે છે, મૌલા હા સાચી વાત છે, આમાં તો ઝુમરદ છે, સબ્ઝ એટલે લીલા ઝુમરદ છે. મૌલા કહે છે, પાણી નાખ. ત્રીજી ફેરી જ્યારે પાણી નાખે છે ને ભરાઈ જાય છે. મૌલા કહે છે, શું છે આમાં? કાંઈ નથી. મૌલા કહે છે, મને તો આમાં સફેદ મોતીઓ દેખાય છે. જોયે છે કે હા મૌલા બેશક છે, આ તો એજાઝ છે, મોજઝા છે. કેના માટે છે? મૌલા કહે છે, આને બાંધ, રાખ અને લઈ જાજે ને તારી મદમ, તારી ખાનુમ, તારી બાયડી, તારી અહેલિયાને દઈ દેજે અને કહેજે કે ઇમામ ના પાસે એટલા ઇલ્મ હોય છે કે જે મખવી અને જાહિર વાતોના ઇલ્મ રાખે છે, અને એને કહેજે કે આજ સુધી હું તારા માટે તોફો ના મોકલાવ્યો, એના માટે હું બહુ માફી માંગુ છું. કોણ કહી રહ્યો છે? ચોથો ઇમામ. અલ્લાહુ અકબર. કોણ કહી રહ્યો છે? આપણા ચોથા ઇમામ કહી રહ્યા છે. બાંધે છે, આવે છે બલ્ખ, ઘરમાં આવે છે, બાયડીને જેમ દેખાડે છે કે આ મારા મૌલાએ તારા માટે મોકલાવ્યા છે ને આ જુમલા કીધા છે કે આજ સુધી તારા માટે કોઈ તોફો ના મોકલાવી, તેના માટે હું સોરી કહું છું, માફી માંગુ છું, ઉઝર ખાહી કરું છું. એ સજદામાં પડીને અલ્લાહનો શુક્ર કરે છે ને ઇસ્તગફાર કરે છે.
અને ધણીથી કહે છે, શોહરથી કહે છે, આવતા વર્ષે હું તારી સાથે જઈશ હજ કરવા માટે અને ઇમામની મુલાકાત લેવા માટે હું તારી સાથે જઈશ. આવતા વર્ષ આવે છે, હજમાં જાય છે, હજ પછી કરબલાનો રૂખ, અરે મદીનાનો રૂખ કરે છે. મદીના આવવા પહેલાં એક જગ્યા ઉપર જ્યાં એ લોકો હતા, મુસાફિરખાનું કહી લ્યો, જી કહી લ્યો, સ્ટોપ હતો એ લોકોને, ત્યાં બાયડી બેઠી બેઠી ગુજરી ગઈ. ઝિયારત માટે આવી રહી હતી એમાં સજ્જાદની, મદીના એકદમ બાજુમાં હતો, પોસિબલ છે છેલ્લો સ્ટોપ હતો ને એ ગુજરી ગઈ. જે શોહર હતો રડતો રડતો મુસીબત જદા બનીને ઇમામની ખિદમતમાં મદીનામાં આવે છે, આવીને મૌલાને આખી દાસ્તાન બયાન કરે છે. ઇમામે સજ્જાદ બે રકાત નમાઝ પઢીને હાથો ઉપાડીને દુઆ કરે છે. તવજ્જોથી સાંભળજો, કોણ છે આ? કુરાન કહે છે કુલ્લા શહીના શહીના હુફી ઇમામિ મુબીન. ઇમામે સજ્જાદ બે રકાત નમાઝ પઢીને દુઆ કરે છે. દુઆ કરવા પછી ઊભા થાય છે, મૌલા ફરમાવે છે જા તારી બાયડી જીવતી થઈ ગઈ. એક ટકાએ આમાં શંક નથી, મુતબર રિવાયત ઓથેન્ટિક તવારીખમાં લખેલું છે. અલ્લાહુ અકબર, જા તારી બાયડી જીવતી થઈ ગઈ છે. જાય છે જ્યાં મુસાફિરખાનું, જ્યાં રોકાઈ હતી, રોકાના હતા લોકો, જઈને જોયે છે બાયડી યકીને જીવતી થઈ ગઈ છે. એને યકીન નથી થતો. એ આવીને કહે છે કે શું થયું, એવું શું એવું થયું કે તું જીવતી થઈ ગઈ? એ કહે હું તો મરી ગઈ હતી. ને મલકુલ મોત આવીને, કોણ છે એમાં? તમને યાદ હશે રસૂલલ્લાહની રહેલતનો સમય આવી ગયો હતો, મલકુલ મોત આવીને કહેતો હતો કે હું આવું છું, હું આવું છું, અને અંદરથી શહેઝાદી કૌનૈન કહેતા હતા શું? ચાલ્યો જા, મારા બાબા બીમાર છે. મલકુલ મોત ત્રણ વખત ઘરથી ઇજાજત લઈને આવવા ચાહતો હતો, બારે ચાલ્યો ગયો. એમ એ બાયડી કહે છે કે હું મરી ગઈ હતી, મારી રૂહ કબ્જ કરીને મલકુલ મોત લઈ જઈ રહ્યો હતો કે અચાનક એક નૂરાની શખ્સિયત આવીને મલકુલ મોતને કહે છે કે ઉભો રહે, હું હુજ્જતે ખુદા છું, હું ઝૈનુલ આબિદીન છું, હું સૈયદુસ સાજિદીન છું, ને હું હુજ્જતે ખુદા છું, હું ખુદાથી માંગણી કર્યો છે, દુઆ કર્યો છે કે આ બાયડીની ઉંમર, કેમ કે મારી ઝિયારત માટે આવી રહી હતી, 30 વર્ષ આની ઉંમર વધારી દે, ખુદાએ મારી દુઆને કબૂલ કર્યું છે. સલવાત પર દો મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ. કારણ કેમ કે મારી ઝિયારત માટે આવી રહી હતી ને રસ્તામાં ગુજરી ગઈ, લ્યા મને ગવારા નથી, હું દુઆ કર્યો ખુદાયા આની જિંદગી વધારી દે ને એને આવા દે મારી ઝિયારત માટે. 30 વર્ષ આની જિંદગી વધી ગઈ. હવે મને કયો, જે સુપ્રીમ કોર્ટથી ઓર્ડર લઈને આવ્યો હોય, એક સવાલ કરું છું, જે સુપ્રીમ કોર્ટથી ઓર્ડર લઈને આવ્યો હોય કે આ ઘરને તોડી નાખું ખુદા ના ખાસ્તા, ને એને સિવિલ કોર્ટનો જજ આવીને કહે કે ના આને ના તોડ, માનશે? તમારા ગામનો જે કોર્ટ છે ત્યાંનો જસ્ટિસનો ફેસલો આવે કે ઘરનો ના તોડ, સુપ્રીમ કોર્ટથી ફેસલો આવી જાય કે ઘરનો તોડી દે, તો જે લાગુ કરવા વાળા છે કાનૂનને ક્યાંના કાનૂન ફોલો કરશે? ભાઈ સુપ્રીમ કોર્ટને ફોલો કરશે. ખુદાનો હુકમ હતો, મલકુલ મોતના હાથમાં રૂહો હતી, અને અલ્લાહની હુજ્જતનો હુકમ હતો. સવાલ, મલકુલ મોતની અંદર એટલી હિંમત છે કે કહી દે કે અલ્લાહનો હુકમ હતો, લહેઝા હું કબ્જ કરીને લઈ જાઉં છું, ખુદા મને કહેશે તો પાછો વારીસ. અલ્લાહુ અકબર. નહીં, મલકુલ મોતને ખબર છે આ લોકો હુજ્જતે ખુદા છે. જુમલો બદલું, કુરાન આ લોકોને ઉલુલ અમ્ર કહે છે, અને અમ્ર એટલે રૂહ થાય છે. આ લોકો રૂહોના માલિક છે, લહેઝા મલકુલ મોતને ખબર છે, કે છે યા હુજ્જત અલ્લાહ. માથું નેચું કરીને, રૂહો વાપસ કરીને, હાથો ચૂમીને એ શખ્સિયતનો મલકુલ મોત ચાલ્યો ગયો. માણસને ખબર નથી આ કોણ હતો નૂરાની શખ્સ, બાયડીને નથી ખબર. મદીના આવે છે, ઇમામે સજ્જાદના ઘરમાં દાખલા, ઇજાજત મળે છે, ઘરમાં આવે છે, ઇમામે સજ્જાદનો દીદાર થાય છે, કદમો ઉપર પડી જાય છે, અને કદમો ઉપર પડીને ખાલી એક જ જુમલો, મારી જિંદગી તમારું અહેસાન છે, મારી જિંદગી ઉપર તમારું અહેસાન છે, હું મોત પછી અગર જીવતી થઈ તો ઇમામે ઝૈનુલ આબિદીન ની દુઆ અને કરમ છે. સલવાત પડતો મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. કોણ છે ઇમામે ઝૈનુલ આબિદીન? ઇમામે વક્ત છે. ઇમામ કોણ હોય છે ખબર છે? જેને જાનવરો ઓળખે છે, જેને ચકલીઓ ઓળખે છે, જેને જીવાતો ઓળખે છે, જેને ઇન્સાનો ફક્ત નહીં ફરિશ્તો અને જિન્નાતો એ ઓળખે છે. એક વખત છે હજ થઈ રહ્યો છે, અબ્દુલ મલિક મરવાન
હશામ, હશામ ઇબ્ને અબ્દુલ મલિક, એ ચાહે છે કે હું એ જાઉં ને હજરે અસવદનો બોસો લઈ લઉં, ચૂમી લઉં. બધે ચૂમી રહ્યા હતા ને તવાફ કરી રહ્યા હતા, ઇઝ્તિહામ હતો, ભીડ હતી બહુ વધારે હાજીઓની. ચાહતો હતો કે હું જઈને, બાદશાહ છે હશામ ઇબ્ને અબ્દુલ મલિક, નથી જઈ શકતો, કે છે બાજુમાં આવીને બેસી ગયો ખુરશી લગાડીને. એ હજી બેઠો હતો કે જોવે છે કે એક માણસ છે જે જઈ રહ્યો છે કાબાની તરફ, હજરે અસવદની તરફ, અને લોકો છે જે રસ્તા દઈ રહ્યા છે, લોકો છે જે રસ્તા દઈ રહ્યા છે, અને એ એકદમ પોતાની જાહો જલાલની સાથે, જાહો હશમની સાથે, આરામ આરામની સાથે હજરે અસવદ સુધી જાય છે, બોસા દીએ છે હજરે અસવદને. અલ્લાહુ અકબર. હવે મને ઇન્સાફથી બતાડજો, જે હુજ્જતે ખુદા હોય ઈ હજરે અસવદ, જેના ઉપર ઇબ્રાહીમ અલૈહિસલામનો પગ હોય, ઈ હજરે અસવદને બોસો કરશે કે હજરે અસવદ ઇમામે ઝૈનુલ આબદીનના હાથને ચૂમશે? અલ્લાહુ અકબર. જુમલા છે આ કે આ હજરુલ હજરે અસવદ અમે નથી ચૂમતા, હજરે અસવદ અમારો હાથને ચૂમે છે. અલ્લાહુ અકબર. ઇમામે ઝૈનુલ આબદીન સલામ જાય છે, આરામથી ઝિયારત કરે છે, ચૂમી લે છે હજરે અસવદને, પાછા આવે છે. અને ગવારા ન થયું હશામ ઇબ્ને અબ્દુલ મલિકને, આ કેવી રીતે પોસિબલ? હું બાદશાહ થઈને ના જઈ શક્યો, ને આ કોણ છે જેને લોકો રસ્તા દઈ દીધા ને આરામથી ચાલ્યો ગયો આ માણસ? ખબર હતી આને. પણ બાજુમાં એક માણસ ઉભો હતો જેનું નામ છે અરબીનો શાયર ફરઝદત્ત. એ કહે છે, તું નથી ઓળખતો આ કોણ છે? તું સાચે નથી ઓળખતો આ કોણ છે? હાદલ્લઝી તારિફુલ બતહા વતાઅતો, આ ઈ છે જેને આખો મદીના ઓળખે છે, વલહિલ્લો વલહરમ, જેને આ હિલ અને હરમ ઓળખે છે, અને ખાલી ઓળખતો નથી, જેની ઇતાઅતમાં કાબા અને હિલ છે. અલ્લાહુ અકબર. આને કાબા પાસે જવાની જરૂરત નથી, જો આ હુકમ દે તો કાબા ઊભો થઈને આના પાસે આવે. સલવાત પડ દો મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અલ્લાહુમ્મ સલ્લી અલા મોહમ્મદ. આ કોણ છે? આ ઇમામે વક્ત છે, ઇમામે મુબીન છે. અલ્લાહુ અકબર. કેટલી ક્ષમતા છે? એટલી ક્ષમતા છે કે જેટલી ઇમામે અલીની ક્ષમતા છે. અલ્લાહુ અકબર. આસિફ ઇબ્ને બરખિયાની જેટલી ક્ષમતા છે ને એનાથી વધારે. અલ્લાહુ અકબર. આ દાખલો જ દઈ શકું છું. ઇન્સાન સમજી નથી શકતો આલે મોહમ્મદને, ઇમામની મારફત સરખી રીતની હાસિલ નથી કરી શકતો, ઓળખી નથી શકતો ઇમામે જમાનાને. એક માણસ હતો જેનું નામ હતો શહાબુદ્દીન ઝોહરી. આવે છે ઇમામે સજ્જાદ પાસે. કોણ છે શહાબુદ્દીન ઝોહરી? ઇમામે સજ્જાદ અલી સલાતુ વસલામના જમાનામાં નાકિલે અહાદીસ છે, હદીસોને નકલ કરવા વાળો છે, જે મોટી મોટી હદીસો નકલ કરે છે રસૂલલ્લાહથી, ને અહેલે સુન્નતનો ઇમામ છે, લગભગ બહુ મોઠબર માણસ છે. એ બહરહાલ એના દિલમાં ઇમામે સજ્જાદની મોહબ્બત છે, એકદમ સરહદે મસાયબને નજદીક આવી ગયો. આવીને ઇમામે સજ્જાદથી કહે છે, મૌલા મારી દીકરીની શાદી છે, મારા ઘરે આવશો? ઇમામે સજ્જાદ એને ફરમાવે છે, ઝોહરી કરબલા પછી હું ખુશીની મહેફિલોમાં શિરકત નથી કરતો, કરબલા પછી હું ખુશીની મહેફિલોમાં જાતો નથી, બંધ કરી નાખ્યું છે. એટલો દર્દ હતો ઇમામના જવાબમાં, ઝોહરી સવાલને બીજી ફેરી તકરાર ના કરી શક્યો. એ કહે છે, હું પાછો ચાલ્યો ગોરો ચાલ્યો ગયો મારા ઘરે, અને હું પાછો વિચાર કરીને બીજી ફેરી અમુક વાર પછી આવ્યો, અને આવીને ઇમામથી કહું છું, આવીને ઇમામથી કહે છે, મોલા મારા ઘરે તમારા જદની મજલિસ છે. તમને ખબર હોવી જોઈએ કે ઇમામોના જમાનામાં ઇમામ હુસૈનની મજલિસ મરસિયાની શકલમાં થતી હતી. મોલા મારા ઘરે તમારા બાબાના જિક્ર રાખ્યો છે, આવશો? ઇમામે સજ્જાદનો જુમલો સાંભળો, એ ઝહરી હું તો જરૂર આવીશ. અલ્લાહુ અકબર. અહીંયાથી આપણને દર્શ મળે છે, મજલિસે હુસૈન કરો તાકે અહેલ બૈતનો કાફેલો ઘરમાં આવે, મજલિસે હુસૈન કરો તાકે ઇમામે સજ્જાદ પુરસાદ લેવા માટે આવે, મજલિસે હુસૈન કરો. આ 2 મહિના 8 દિવસ આશુર પછી આપણે એવા થઈ ગયા કે આપણે ભૂલી ગયા અહેલ બૈતને, કરબલા વાળાઓને. નહીં આઝાદારો, યાદ રાખો આ કુરબાનીને. ઘરમાં મજલિસો કરો, ઇમામે સજ્જાદને અગર બોલાવવું હોય. જે લોકો જાહેરન તો શહીદ થઈ ગયા પણ શું નથી આવી શકતા, આ વાતથી જાહેર થશે. આગળ વધું છું, આ વાકયાને યાદ રાખજો અને મુસીબતોને યાદ રાખજો. ઇમામ ફરમાવે છે, ઝહરી કેમ નહીં, હવે તો હું વાજિબ છે મારા ઉપર કે તારા ઘરે આવું. ક્યારે છે મજાલિસ? ટાઈમ મુશખ્ખસ થયો,
મૌલા ફરજદક છે મારી અહીંયા તમારા જદનો મસાયબ બયાન કરવા વાળો, એ જ શાયર મરસ્યો પડશે તમારો જદનો, ઝોહરીનો બયાન છે, મજલિસનો અહેતમામ કરી લીધો. મૌલા માટે જ્યાં ઝાકીર માટે જગ્યા હતી તેના બાજુમાં હું એક કાલીન, જેને તમે કહી શકો છો ઊંચા મહેલી કાલીન, પાથરું છું કે અહીંયા આવીને મારો ઇમામ, મારો વક્તનો ઇમામ આવીને અહીંયા બેસશે અને દુનિયા લોકો માટે પણ એક ફરશિયાઝા પાથરે છે. ઇંતજામ થઈ ગયું, ઇમામે સજ્જાદ આવે છે, આવીને પોતાની જગ્યા ઉપર બેસી જાય છે, ફરજદક મરસીઓ બયાન કરે છે. એ કહે છે, ઝહરી કહે છે કે જ્યારે મરસિયા બયાન થયા, બધાએ રોયા, રસૂલના સહાબીઓ રોયા, તબે તાબઈન રોયા, તાબઈન રોવા લાગ્યા. હું એ માથું નીચો કરીને જાનું ઉપર રાખીને રડવા લાગ્યો. કોઈને કોઈનો હોશ નહોતો. એ રોવાવાળાઓમાં ઇમામે સજ્જાદની પણ રોવાની આવાજો પણ આવતી હતી. અને જ્યારે મજલિસ ખતમ થઈ, મરસિયો ખતમ થયો, હું તો મારો નીચો સૌથી પહેલે ઊંચો કરીને જોઉં છું, મારો ઇમામ ક્યાં છે, કેવી રીતે રડી રહ્યો છે. ને હું જ્યારે જોઉં છું કે ફરજદકના બાજુમાં જે જગ્યા હતી જ્યાં ઇમામ માટે હું કાલીન પાથરેલો હતો, મસનદ બેછાવ્યો હતો, ત્યાં મારો ઇમામ નથી, મારા દિલમાં બેચેની થઈ. ઝહરી કહે છે હું ઊભો થઈ ગયો અને ઊભો થઈને મસ્જિદમાં ગોતવા લાગ્યો. જ્યારે ગોતવા લાગ્યો ને, તો હું મારી નજરો જોવે છે કે સૈયદુ સાજદીન ઝૈનુલ આબદીન બીમાર ઇમામ, જ્યાં મજલિસમાં આવા વાળાઓની જૂતીઓ અને બૂટો હોય છે, નાલેન જ્યાં ઉતારવામાં આવે છે, ચોથા ઇમામ ત્યાં આવીને બેસી ગયા, હાથો જોડીને આવીને મૌલાના કદમો ઉપર પડી ગયો. મૌલા આ જસારત માફ છે, મૌલા શું થઈ ગયો, તમે મસલત છોડીને ઊભા થઈ ગયા, કંઈક ગુસ્તાખી થઈ ગઈ, મૌલા શું થઈ ગયો. મૌલા કહે છે, એ ઝહરી, મારી આંખો જે જોઈ રહી છે એ તારી આંખો નથી જોઈ શકતી ઝહરી. અરે મારા જદ્દે અમજદ રસૂલે ખુદા આવી ગયા હતા, મારી દાદી ફાતેમા આવી ગઈ હતી, ઝહરી પ્લાસ છોડીને જગ્યા છોડીને મને અહીંયા આવવું પડ્યું. અલ્લાહુ અકબર. હા અઝીઝો, એક મંઝિલ લીધો, બીજી એક મંઝિલ લઈશ અને રહેમતે મસાઇબ ખતમ કરું છું. રડતા રહેજો. ચોથો ઇમામ પાણી આવે છે, આંસુ બહાવે છે, પૂછવામાં આવે છે, મૌલા કેમ પાણી જોઈને રડો છો? મૌલા ઇમામે સજ્જાદ કહે છે, મારા બાબાના આખરી વખત યાદ આવી જાય છે, ત્યારે મારા ભૈયા અલી અસગરને પાણી પીવડાવવા માટે મક્તલમાં લાવે છે અને અશ્કિયાથી બે ઘૂંટડા પાણી તલબ કરે છે અને પાણી નથી મળતા, અને મારા ભૈયા અલી અસગરના ગળા ઉપર હુરબલાનું તીર લાગે છે, ખાવાનું આવે છે તો ખાવાનું એ નથી ખાતા, પૂછવામાં આવે છે મૌલા કેમ નથી ખાતા, બયાન કરે છે કૈદ ખાને શામમાં મારી ભાઈ બેસી બેસીને નમાઝ પડતી હતી, હું જ્યારે પૂછવા ગયો, હે ફૂફી અમ્મા કેમ બેસીને નમાઝ પડો છો, મારી ભાઈ ઝૈનબ કે છે અમારે દીકરા સૈયદે સચ્ચા ખાવાનું એટલું ઓછું આવે છે કે ઝૈનબ નથી ખાતી, બચ્ચાઓને ખવડાવી દે છે સૈયદે સજ્જાદ, હું ભી થઈને નમાઝ નથી પડી શકતી, એ મારા ભાઈ ખાવાનું જોઉં છું, મારી ભાઈ યાદ આવે છે. અલ્લાહ અલ્લાહ. અઝીઝો, સૈયદે સજ્જાદ નો મસાયબ છે. હિલાલ હિલાલ મિનહાલ આવીને પૂછે છે, મૌલા કેટલું રડશો, ક્યાં સુધી રડશો, ક્યાર સુધી રડશો? અરે ગિરિયા તો તમારી મિરાસ છે, શહાદત તો તમારી મિરાસ છે, મૌલા કેની કેની શહાદત ઉપર રડશો? ઇમામે સજ્જાદ ફરમાવે છે, એ મિનહાલ, શહાદત તો મારી મિરાસ છે, પણ શું મારી માઓ બહેલો મારી ફઈ લોકોને બાજારે કુફાઓ શામમાં ચાદર વગર ફરાવું, શું આએ મારી મિરાસ હતી? અલ્લાહ અલ્લાહ. એ અઝીઝો, મારાથી બરદાસ્ત નથી થતો, આખરી જુમલો અદા કરું છું, ઇમામે સજ્જાદ છે, આખરી વખત છે, અર્જ કરી દો, એ અઝીઝો ક્યારે આ મોકો મળશે? ચોથા ઇમામ છે, એક ચાહવા વાળો હતો જેનું નામ અબ્દુલ્લાહ ઇબ્ને અતબા હતો, લગભગ ઈ શામમાં આવે છે, શામમાં આવે છે, ઈ શામનો રહેવાસી નો હતો, મહેમાન હતો, શામમાં આવે છે ક્યારે ખબર છે? મુસાફર ખાનામાં દાખલ થાય છે તો બાજારમાં હુલ્લડ હંગામાની આવાજ સાંભળે છે, જ્યારે આવાજ સાંભળે છે તો અમુક લોકોને પૂછે છે, શું આજે મુસલમાનોનો ઈદનો દિવસ છે? ઈસાઈ હતો, અલ્લાહ અલ્લાહ, શું આજે મુસલમાનોનો ઈદનો દિવસ છે? ઈદનો દિવસ તો નથી, તો શું કામ આટલી
શોરોગુલ અને ખુશીની આવાજો આવી રહી છે. તો બોલવામાં આવે છે, એક બાગી હતો, હુકુમતે વક્તના ખિલાફે ઉભો થયો હતો, એનું માથું કાપી, એના બચ્ચાઓના માથું કાપીને લઈ આવ્યા છે, એના માથું નેજા ઉપર છે, એની બહેનો એની દીકરીઓને અસીર બનાવવામાં આવ્યું છે, એ બધે લોકોના કાફેલા આવ્યો છે. અલ્લાહ અલ્લાહ, એ કે મારાથી બરદાશ ન થયું, હું મુસાફિરખાનાથી બહાર નીકળું છું શામમાં, તો હું જોઉં છું અમુક માથા ઉપર ચમકતા ચાંદ જેવા ચહેરાઓ છે. અલ્લાહ અલ્લાહ, અલી અસગરના ચહેરા, અલી અકબરના ચહેરા, અબ્બાસના ચહેરા, હુસૈન ઇબ્ને અલીના ચહેરા, ઓલો મોહમ્મદના ચહેરા, કાસિમના માથા ઉપર નજર ગઈ હશે. એ કે આ લોકોના ચહેરા ઉપર નજર દઈ, મારા દિલમાં એક વાત પેદા થઈ કે આ લોકો કોઈ મામૂલી લોકો નથી, આ લોકો કોઈ નોર્મલ માણસો નથી. હું આગળ વધ્યો જુસ્તુજુમાં, હું શું જોઉં છું? બીબીઓ છે, માથું નેચું કરીને, વાળોથી પોતાના રૂખના પડદા કરીને લોકો ઉભા છે. હું જોયો આ બીબીઓ પણ કોઈ મામૂલી બીબીઓ નથી લાગતી. આગળ વધું છું તો શું જોઉં છું? એક ડોસા જેવો જવાન છે, જે એક મર્તબા રૂકુની હાલતમાં છે, જે ઝંજીરોમાં જકડેલો છે. આવીને પૂછું છે, એ ભાઈ તમે લોકો શું કામ કરબલામાં મારી દેવામાં આવ્યું? અલ્લાહ અલ્લાહ, અબ્દુલ્લાહ ઇબ્ને અદવા કહે છે, એ માણસ પોતાનું માથું ઊંચો કરીને કહે છે, અબ્દુલ્લાહ, એ અબ્દુલ્લાહ, એ અબ્દુલ્લાહ ઇબ્ને અતબા, તું શામનો રહેવાસી છે, અહીંયા શું કરે છે? અલ્લાહ ઉપર, તું બીજા ગામનો રહેવાસી છે, અહીંયા શું કરે છે? અબ્દુલ્લાહ ઇબ્ને અતબા કહે છે કે મારા અંદર એક કરંટ જેવું દોડી ગયો, હું તો દુર્જી ગયો, મારો નામ આ કેદી કેવી રીતે જાણી રહ્યો છે? અલ્લાહ અલ્લાહ, એક મર્તબા કહે છે, મૌલા તમે કોણ છો? આવાજ દે છે અબ્દુલ્લાહ ઇબ્ને અતબા, હું સૈયદે સજ્જાદ છું. અલ્લાહ અકબર, સૈયદે સજ્જાદની વાત આવે છે, સમજી જાય છે. મૌલા તમારા બાપા ક્યાં? આવાજ દે છે, જો સામે લેઝા ઉપર મારા બાબા હુસૈન ઇબ્ને અલી નો માથું છે, અને ખાલી માથું નથી, શહીદોના મારી ફૂઈઓ, મારી બહેનો, આ બેરદાઓ બલવાએ આમ છે. એક જુમલા કહે છે, એક જુમલા કહે છે, જે ગમ હતો એમાં મેં સજ્જાદ નું ઈ બયાન કરું છું. મોલા પૂછે, અબ્દુલ્લા તારા ખિસ્સામાં પૈસા છે? બિઝનેસમેન હતો, તિજારત કરવા વાળો હતો. કે છે, મોલા હા છે, મારા ખિસ્સામાં 2000 દિરહમ છે. મોલા ફરમાવે છે, અબ્દુલ્લા જો થાય તો જઈને ચાદર ખરીદીને લઈ આવો અને મને આપી દે, મારી ફૂઈ ને મારી બહેનો ને આપી દઈશ. લખવામાં આવે છે, ચાદરો લઈ આવે છે અને બીબીઓને ચાદરો દેવામાં આવે છે. જરાક વાર પછી યઝીદીના સહાબી લશ્કરવાળાઓ આવીને, ફોજીઓ આવીને ચાદરો પાછી લઈ લે છે. અલ્લાહુ અકબર, જ્યારે ચાદરો પાછી લઈ લે છે ને, તો ઇમામે સજ્જાદ એક જુમલો કહે છે, અબ્દુલ્લા તને ખબર છે આ ચાદરો પાછી લેવાવાળા જે લોકો લઈ લીધા છે, આજે નેઝા લઈ લઈને બીજીઓ બીબીઓની સાથે ચાલી રહ્યા છે, આ પૈસાના સગા છે. આ લોકોને પૈસા દિયો ને પૈસા દઈને એટલું કહી દો કે બીબીઓ જ્યાં છે ને એ લોકોથી આગળ ચાલ્યા જાય. મૌલા કે તાકી લોકો તમાશા જોવાવાળાઓ માથાઓને જોતા રહીએ, મારી ફૂફીઓને ના જોવે, મારી બહેનોને, મારી માઓને ના જોવે. અઝીઝો, ચોથા ઇમામને હશામ ઇબ્ને અબ્દુલ મલિકે ઝહેર દીધું, હાલત ખરાબ થઈ ગઈ. પાંચમા ઇમામ જ્યારે કરીબ આવે છે ને, તો એક વસિયત કરે છે ચોથા ઇમામ. એ વસિયતોમાં એક સવાલ કરે છે, મારા દીકરા કરબલા તો યાદ છે ને તને? ચોથા ઇમામ પાંચમા ઇમામને પૂછે છે, ઇમામે બાકીરને, મારા દીકરો તું કરબલામાં કેટલા વર્ષનો હતો? પાંચમા ઇમામ કહે છે, બાબા હું કરબલામાં 3 વર્ષનો હતો. એ મારો દીકરો બયાન કર, કરબલામાં શું જોયો? ઇમામે બાકીર ફરમાવે છે, બાબા હું કરબલામાં જોયો છે કે હુસૈન ઇબ્ને અલી મારા દાદા સગીરની અલી અસગરની જખમી લાશ લઈને આવ્યા, અલી અકબરના જખમી લાશા લઈને આવ્યા, કાસિમના જનાઝા પામાલ થઈ ગયા, અબ્બાસ ચચાના બાજુ કપાઈ ગયા. આ બધી વાતો બયાન થઈ, આખરી મુસીબત બયાન થઈ, તો સૈયદે સજ્જાદની રૂહો નીકળી ગઈ. એક મર્તબા ઇમામે બાકીર મસાયબો બયાન કરતા કરતા કહે છે, બાબા હું જોયો સામે ગરીબા આવવાની હતી, ખેમોમાં આગ લાગવામાં આવી, મારી ફૂફીઓના માથા ઉપરથી ચાદરો હટાડવામાં આવી, ચાદરનો તંકરો આવ્યો, બીમાર મામલી રૂહ કફસે ઉંસરીથી પરવાસ કરી ગઈ. પાંચમા ઇમામ માતમ કરતા ઉભા થયા, ઇન્ના લિલ્લાહ વઇન્ના ઇલૈહી રાજીઉન.
તાબૂત, બીમાર ઇમામનો તાબૂત મદીનાના લોકો ઉપાડીને લઈ જાય છે. આવાજ દેતા હશે, બાબા મારા જનાઝામાં મસરૂફ મુસલમાનો બહુ છે, બાબા તમારી લાશ 3 દિવસ સુધી મક્તલમાં બેગોરો કફન હતી. સૈયદે સજ્જાદ મજબૂર હતો. સયાલમુલ્લદીન ગલબુ અય મુનકલબીન ગલબુ.